વેલ, અત્યારે તો ઘણા સમયથી તો હું એક્ટિવ જ નથી, એટલે મને ખબર જ નથી કે અત્યારે ઇન્ડસ્ટ્રી ક્યાં છે. આ વાતની પણ મને ખબર ન પડે જો ઈશાની બેને મને ન કહ્યું હોત તો. પણ એ કીધું, અને ખાસ કરીને દીકરીને દુઃખ થયું એટલી એ મારા માટે નોટિસેબલ છે કે દીકરીએ જે વાતની નોંધ લીધી, નોટિસ કર્યું, અને મને એણે કીધું કે ઇન્ડસ્ટ્રી તો આના માટે માહેર છે. આ શબ્દ આવ્યો પણ પપ્પા મને દુઃખ બહુ થયું. મેં કીધું તું જેની વાત કરે છે એમાં દુઃખ થાય એવું જ છે, મને પણ દુઃખ થાય. પછી મેં એ તો જતી રહી ભાવનગર, પણ મેં મને મંથન ચાલ્યું કે ઓહો હો, જો આટલા આટલું સરસ કામ કરનારા, આટલા ટોપ પર રહેનાર માણસને પણ જો કામ ન મળતું હોય અથવા કામ ન ઇન્ડસ્ટ્રી આપતી હોય તો જેનામાં ઓછી ટેલેન્ટ છે અથવા તો જે લોકો થોડીક નિવૃત્તિ તરફ જઈ રહ્યા છે એ લોકોને કામ ન મળતું હોય તો કેટલું બધું થાય. અને એ બધા મેં અપસેટ અને ડાઉનફોલ જોયા છે મેં કલાકારોના. આમાં મેં એવું પણ લખ્યું છે કે આ નિરાશામાંથી ફક્ત સદગુરુ બહાર કાઢી શકે. અને મને તમને કહેવામાં જરાય વાંધો નથી કે તમારા પોરબંદરની બાજુમાં માધવપુર, ત્યાં ઓશો આશ્રમમાં હું ઘણા વર્ષોથી જાઉં, અને ત્યાં સ્વામી બ્રહ્મવેદાનજી સાથે મારો સત્સંગ ઘણો થયો. ઓશો ઓબ્વિયસલી, અને ઓશોએ તો આખો મિરર જ આપી દીધો છે કે આ ધીસ ઇઝ ધ વર્લ્ડ. એટલે હું તમને એક બહુ સારા, બહુ જાણીતા ઇન્ડસ્ટ્રીના ગાયક નામની લઉં. એ મારું રેકોર્ડિંગ શરૂ થવાનું હતું ને એ દરમિયાન એમનું રેકોર્ડિંગ ચાલુ હતું, એટલે મને તો સિંગર હતો એટલે મને અંદર જવા દે. તો એ માઇક્રોફોન પર હોવા ગાતા હતા, અને નવો સંગીતકાર એને કહેતો હતો સિનિયર મોસ્ટ સિંગરને કે આપકા સુર નહીં લગ રહા હૈ. અને બોલે તો બિચારો અસલ જેને કલાકારને કે હા ભૈયા મેં કોશિશ કરતા હું. હવે એવો સુરોનો બાદશાહ, હવે એને પણ આવું દુનિયા કહી શકે કે તમારો સુર નથી લાગતો. તમે કીધું નાના નાના કલાકારો થોડો ઓછો રિયાઝ હોય એવા કલાકારોને તો આ લોકો વિખી નાખે. પણ